જમ્મુ કાશ્મીરમાં જનજીવન સામાન્ય બની રહ્યું છે. 12 દિવસ બાદ 5 જિલ્લામાં ઇન્ટરનેટની સેવા શરૂ કરવામાં આવી છે. 2G મોબાઈલ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે તો સોમવારથી સ્કૂલો પણ શરૂ કરવામાં આવશે. 5 ઓગસ્ટે કલમ 370 દૂર કરાઈ હતી, ત્યારબાદ હવે ધીરે ધીરે અલગ અલગ પાબંદીઓ હટાવવામાં આવી રહી છે. જિલ્લામાં ઇન્ટરનેટની સેવા શરૂ કરવામાં આવશે, જ્યારે જનજીવન હવે રાબેતા મુજબ બની રહ્યું છે. 2G સુધીની સ્પીડ પર મોબાઈલ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે અને સોમવારથી શાળાઓ પણ શરૂ કરવામાં આવશે. કાશ્મીરના લોકો હવે તેમના રાબેતા મુજબના જીવનમાં પરત ફરી રહ્યા છે અને રાબેતા મુજબ તેમનો જીવન નિર્વાહ ચાલુ થઈ રહ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા. વેજલપુર સરખેજમાં દરોડા પાડવામાં આવ્યા અને ત્યારબાદ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા એકમોને સીલ મારવામાં આવ્યા છે. વેજલપુર અને સરખેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને જે એકમો કે પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચી રહ્યા છે તેને સીલ મારવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. અધિકારીઓની ટીમ પહોંચી હતી અને અહીં તપાસ હાથ ધરવામાં આવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. આ એકમો પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચી રહ્યા હતા ત્યારે ટીમ દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા. વેજલપુર અને સરખેજ વિસ્તારમાં અને આ એકમોને સીલ કરવામાં આવ્યા છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક કે જે ઘણું જ નુકસાનકારક હોય છે ત્યારે આ પ્રકારનું પ્લાસ્ટિક વેચતા એકમો પર કાર્યવાહી કરવામાં આવી અને એકમોને સીલ કરવામાં આવ્યા હતા. પર્યાવરણની રક્ષા કરવા માટે અને પ્રાણીઓ આ પ્રકારનું પ્લાસ્ટિક જ્યારે ખાઈ લે છે ત્યારે સૌથી વધારે તકલીફ પ્રાણીઓને પડતી હોય છે. તેમના માટે આ પ્લાસ્ટિક જીવલેણ પણ બની શકે છે, સાથે જ પર્યાવરણ માટે પણ આ પ્લાસ્ટિક ઘણું જ ખતરારૂપ હોય છે, તેથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ સરખેજ અને વેજલપુર વિસ્તારમાં એવા ઘણા એકમો ધમધમી રહ્યા હતા કે જે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા, ત્યારે ટીમ દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા હતા અને આ એકમો પર કાર્યવાહી કરીને આ જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે અને આવા એકમોને સીલ કરવામાં આવ્યા છે. અવારનવાર પર્યાવરણ બચાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની લોકોને સલાહ આપવામાં આવે છે. અમુક માઇક્રોન સુધીનું પ્લાસ્ટિક જ વાપરવા માટે લોકો માટે પ્લાસ્ટિક પર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો, પરંતુ તેના કરતા જે વિશેષ માઇક્રોન પ્લાસ્ટિક હોય છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ભરમાં વાત કરીએ તો અલગ અલગ ઝોન છે, દક્ષિણ હોય પશ્ચિમ ઝોન છે, તમામ ઝોનમાં અત્યારે જે પ્રતિબંધિત થેલીઓ જે બનાવતી કંપની હોય અથવા તો જે લોકો આનો યુઝ કરતા હોય તમામ જગ્યા જે એએમસીનો સ્ટાફ છે, એએમસીના અધિકારીઓ છે, તે લોકો કાર્યવાહી કરી રહ્યા છે. અત્યારે અમે વસ્ત્રાપુરમાં બી છીએ, નવરંગપુરા પછી વસ્ત્રાપુરમાં પણ જે રીતે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે અને હલકી ગુણવત્તાની જે થેલીઓ છે તે થેલીઓ જે વાત કરીએ તો વેચતા હોય અથવા તો જે હોલસેલ માટે પણ વેચતા હોય, જે શાકસબ્જી માટે વેચતા હોય એ તમામ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જે લોકો પાસે ત્યાં થેલીઓ મળી આવી રહી છે તે તમામ લોકો સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. દંડની જે કાર્યવાહી છે તે અનેક જે કાર્યવાહી છે એ તમામ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. પંકજ, અત્યારે અમારી સાથે એએમસીના જે આસિસ્ટન્ટ ડાયરેક્ટર દેવેન ભટ્ટ બી છે, તે પોતે આ દરોડામાં દોડાયા છે અને જે આની અંદર ડ્રાઈવમાં જે પોતે અત્યારે કાર્યવાહીમાં સાથે છે. સર, ક્યાં ક્યાં અત્યારે કાર્યવાહી ચાલી રહી છે? અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઝોનમાં કાર્યવાહી ચાલી રહી છે. અત્યારે અમારા ઉત્તર પશ્ચિમ ઝોનની ટીમ છે એ અત્યારે અમારી પાસે અહીંયા વસ્ત્રાપુરમાં અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને જે એકમોમાં અમે જઈને પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ રાખતા હોય, થેલી હોય એ 50 માઇક્રોનથી ઓછી હોય તો એના ઉપર અમે જપ્ત કરીને દંડ કરી રહ્યા છીએ. સર, આ જે 50 માઇક્રોથી ઓછી જે થેલીઓ જે વાત કરી, કયા પ્રકારની દંડની અથવા કાયદાકીય જોગવાઈ છે આ મ્યુનિસિપાલ એએમસીમાં? મ્યુનિસિપલ કોર્પોરેશને અને ઇવન સેન્ટ્રલ ગવર્મેન્ટે બી એક જાહેરનામું બહાર પાડી અને 50 માઇક્રોન કે તેની ઓછી એનાથી ઓછી જાડાઈ ધરાવતી જો પ્લાસ્ટિકની બેગ્સ હોય તેના ઉપર બેન મૂકેલો છે. આ ઉપરાંત મ્યુનિસિપલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સિવાય પ્લાસ્ટિકના પાઉચ છે, પાનની પન્નીઓ છે, એ પ્રકારની અલગ અલગ ડિસ્પોઝેબલ આઇટમો જે છે પતલી, એના ઉપર પણ બેન મૂકેલો છે. અમે એનો અમલ કરાવી રહ્યા છીએ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.